भारतीय जनता पार्टी ना अग्रणी डोलरभाई कोटेचा द्वारा आयोजित जूनागढ़ में भारतीय जनता पार्टी ना माइक्रो डोनेशन कैम्प में मुस्लिम भाईओ बहनों द्वारा मोटी संख्या में उपस्थित रही ने आपवामां आव्युं डोनेशन। सामान्य में सामान्य माणस भारतीय जनता पार्टी साथे जोड़ाई रह्यो छे त्यारे माइक्रो डोनेशन आपवा देशना यशस्वी प्रधानमंत्री नरेन्द्रभाई मोदी द्वारा आह्वान करवामां आव्युं छे। त्यारे जूनागढ़ खाते माइक्रो डोनेशन आपवाना अनोखा कार्यक्रम की श्रृंखला योजवामां आवी हती। भाजपना वरिष्ठ नेता अने गुजरात राज्य की खेती बैंक चेरमेन डोलरभाई कोटेचा द्वारा शहर पछात और स्लम विस्तारों में योजवामां आवेल कार्यक्रम दरमियान नागरिकोए सामूहिक डोनेशन आप्युं हतुं। देशना यशस्वी प्रधानमंत्री नरेन्द्रभाई मोदीए भारतीय जनता पार्टी ने आर्थिक रीते दान आपीने नानामां नाना माणस पण भाजप साथे पोतानी पार्टी गणे अने भाजप साथे जोड़ाई शके ते माटे देशवासीओने माइक्रो डोनेशन आपवानुं आह्वान कर्या पछी गुजरात भाजपना अध्यक्ष सी आर पाटिल साहेबना मार्गदर्शनमां राज्यमां माइक्रो डोनेशन अने ते अंगे कैम्पेन चलावामां आवी रह्युं छे। त्यारे जूनागढ़मां सौथी अनोखो कैम्पेन चलावामां आवी रह्युं छे। भाजपना वरिष्ठ नेता अने राज्यनी खेती बैंकना चेरमेन डोलरभाई कोटेचा द्वारा पछात अने स्लम विस्तारमां माइक्रो डोनेशन कैम्पेनना कार्यक्रमो योजवामां आवी रह्या छे, जे अंतर्गत वोर्ड नंबर 2ना जमालवाड़ी विस्तार अने करीमाबाद सोसायटीना एरियामां लघुमती विस्तारमां सामूहिक माइक्रो डोनेशननो कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां मुस्लिम समाजना अग्रणीओ महिलाओ अने युवानोए स्थळ उपर ज बहोळी संख्यामां हाजर रहीने माइक्रो डोनेशन आप्युं हतुं। आ सामूहिक माइक्रो डोनेशनना अनोखा कार्यक्रममां जूनागढ़ महानगरपालिकाना नवनियुक्त मेयर ગીતાબેન મોહનભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી, અસલમભાઈ કુરેશી, શરીફાબેન કુરેશી, વાહબભાઈ કુરેશી અને સફીભાઈ સોરઠિયા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું। ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યની ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમમાં પછાત વિસ્તારના લોકોને 50 રૂપિયાથી લઈને 1000 સુધીનું ડોનેશન આપવામાં આવ્યું હતું। આ ડોનેશન આપવા માટે લોકોએ લાઈનો લગાવી હતી। હાજર ભાજપના આઈટી સેલની ટીમ દ્વારા સ્થળ ઉપર જ ઓનલાઈન ડોનેશન સ્વીકારીને આભાર માન્યો હતો। આ પ્રસંગે ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે નમો એપ દ્વારા ઓનલાઈન ડોનેશન આપવાનું હોવાથી ગરીબ અને સ્લમ વિસ્તારના લોકો ડોનેશન આપવાની ઈચ્છા હોવા છતાં આપી શકતા નથી, એટલે તે અંગે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે જૂનાગઢમાં સૌથી અનોખો કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે। આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન કરેલ છે કે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી માટેનું દાન માઇક્રો ડોનેશન એટલે કે નાના અને મધ્યમ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીને દાન આપી શકે અને એ દાન માત્ર 5 રૂપિયાથી શરૂઆત કરી અને વધુમાં વધુ 1000 રૂપિયા સુધીનું દાન સ્વીકારવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ છૂટ આપી છે, આહવાન કર્યું છે। એટલા માટે આહવાન કર્યું છે કે નાના માણસો, મધ્યમ વર્ગના માણસો ભારતીય જનતા પાર્ટીને મત ખોબે ખોબે આપતા હતા પણ દાન નહોતા કરી શકતા, એનો એમને વસવસો હતો। એ વસવસો દૂર કરવા માટે થઈ અને નાના અને મધ્યમ વર્ગવાળા લોકોને એવું લાગે કે આ પાર્ટી અમારી છે અને અમારે પણ દાન દેવું જોઈએ એવો મોટો ભાવ ઊભો થયો હતો, એ ભાવને પહોંચી વળવા માટે થઈને નરેન્દ્રભાઈએ સમગ્ર દેશમાં આહવાન આપ્યું કે નાના માણસો પાસેથી દાન સ્વીકારવાનું, દાન લેવાનું અને મોબાઈલની એપ દ્વારા દાન લેવાનું। નરેન્દ્રભાઈ એ પણ કોડ પોતાનો આપેલ છે અને દરેક રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખશ્રીએ પણ પોતાનો કોડ આપેલો છે, એમ ગુજરાતના ડાયનામિક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનો કોડ છે અને એ કોડમાં અમે દાન કરીએ છીએ અને દાન કરાવીએ છીએ। આજ જમાલવાડી ખાતે વિસ્તારમાંથી જે સ્લમ વિસ્તાર છે જ્યાં તમામ વર્ગના લોકો રહે છે, મુસ્લિમ, હિન્દુ, દલિત બધા લોકો ત્યાં રહે છે, એ જગ્યાએથી આજે દાન સ્વીકારવાની શરૂઆત કરી છે। એપ સી આર પાટીલ સાહેબના એપના માધ્યમથી દાન મોટી સંખ્યામાં બહેનો આજે દાન કરી રહ્યા છે, ભાઈઓ પણ દાન કરી રહ્યા છે, એનો મને ખૂબ મોટો આનંદ છે। આજે જમાલવાડી વિસ્તારમાં
અહીંના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી અને અમારા પરમ ભાઈ જેવા ડોલરભાઈ કોટેચા દ્વારા માઇક્રો ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને બોડી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજરી આપેલ છે અને સૌએ એમના શક્તિ મુજબ ડોનેશન આપેલ છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોઈ એક પાર્ટીના નથી, તમામ ભારતવાસીઓના તેઓ વડાપ્રધાન છે અને કોરોના કાળમાં એ લોકોએ જે સેવા કરીને જે વેક્સિન આપી એ તો અલગ વાત છે, પણ કોરોનામાં જે મૃત્યુભાઈમાં એને 50-50 હજાર રૂપિયાની સહાય પણ આપેલ છે એમાં હિન્દુ મુસ્લિમનું કોઈ બાદ નથી. 14 કેસ તો મેં મંજૂર કરાવ્યા છે અને એક અમારા ભાઈ જેવા ડોલરભાઈ કોટેચાનું અમને સંપૂર્ણ સહકાર છે. અડધી રાતે પણ અમે એમને ફોન કરીએ છીએ તો કોઈ દી એવું નથી ભાઈનો કે ડોલરભાઈનો ફોન ના ઉપડો હોય. અલ્લાહથી હું દુઆ કરું છું કે ખુદા તાલા ડોલરભાઈને તંદુરસ્તી સાથે લાંબી જિંદગી આપે અને અબ્બાસભાઈ કુરેશી, ઇબ્રાહીમભાઈ કુરેશી સર્વેને હું હાર્દિક અભિનંદન આપું છું. મને ડોલરભાઈ એમ કીધું હતું કે તમે 100 રૂપિયા આપજો, પણ મોદી સાહેબને ડોલરભાઈની કામગીરી જોઈને 1000 રૂપિયા મેં ડોનેશન આપ્યું છે અને હજી એ ઘટશે તો અમે આપશું અને મુસ્લિમ સમાજ સંપૂર્ણ સહયોગ આપશે અને કુદરતથી દુઆ કરું છું કે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો જે છે એ ભાઈચારો સદા કાયમ રહે એવી દુઆ કરું છું.